शुक्र शनि रवि सोम मंगला धोको दिए धतुरा कड़के बंधाई पायर बापा जय श्री कृष्ण गगा। आ जगत नी मालिकोर चार जैतना सुख है। पहलू सुख शरीर नु, बीजू दूध ने दिकरा, त्रीजु सकल नाय, चौथु कोठी नी जाहिर बा। हूं नाम बटा तारू है, तारू नाम हूं। मारो नाम, मारो नाम सिक्को, रुपया नो बेनो पांच नो सिक्को। नाम बापा बो हारा, रात ने दी मेहनत करस, घर माथी जह नथी चढ़तो। अफसोस ना करतो गगा, तारा बाइक मा फोर व्हील गाड़ी है, पेट्रोल नो वेत नथी। पांच शुक्रवार करवा, पाणिया रे दीवो करवो, पांच भामण जमाड़वा। पांच नो जड़े तो भगेड़ी एक फरज जत। आसोटो घासोटो बापा, वैश्मा धर्म नो लीटो, तमारो शनि नाम नो ग्रह बलवान मा है। जाप करावी लेजो, नकर आखा घर नी पनोती फेरवशे। से राज मा कोई हाजर? बोलो कौन सो? प्रधान जी। प्रधान जी, क्यों नगर से ने कौन राजा राज करे है? क्यों नगर से कौन राजा राज करे? तारा हूँ काम भाई? ए तू करे न बोलो तो, तारा बाप करता 15 मिनट मोटो हो। तू कौन भाई? हूँ दादा। ए दादा, तारा घर नो दादा ले, गोर दादा हो। गोर दादा तो हमारा हाथ पेड़ी ना दादा, लियो दादा पगे लागू। क्यों नगर से कौन राजा राज करे छे? अरे प्रधान जी, आ भिंगलगढ़ नगरी छे, बढ़िया राजा राज करे छे। अरे दादा, पिंगलगढ़ नगरी से रेडियल એટલે પટિયા રાજા રાજ કરે તો વનવે માં ઘરે ગયો ભાઈ ગગી ના। બોલો દાદા, તમારા બાપુ ને કયો કોક દાદા અંદર આવવાની રજા માંગે? હજા રજા માંગે એમ? દાદા તમે બહાર ઉપાડ્યો, કારણ કે હોય નવો મુકાણો। હું હા, અરે ઘણે કમા બાપુ ને ઘણે કમા। અરે બોલો પ્રધાનજી। અરે કઈ કર કરતા અંદર આવવાની રજા માંગે છે? અરે પ્રધાનજી, હે ગોરદે, કોઈ રાજના ગોરદે હોય તો એને રાજમાં ખુશી ખુશી આવવા દો, અને જો રખડતા બખડતા હોય તો એને સબડી કિસે કાપી દેલિયાથી રવાના કરી દો। ભલે બાપુ। એ દાદા, હા રાજનો ચોક લુખડ્યો એમ નહી, તું આમ પોરા પક કરીને કેમ આલો? જાંબરો થયો હે, મેલેરિયા થઈ ગયો। આ રાજના હોય તો જ રાજમાં આવ્યો હોય ને। રાજનો છો? હા હા, વાંચો ખા ગોરાણી મના, પછી મરી જાય રોટલા કોણ તારી બા ઘડવા આવશે? અરે દાદા, હતન રાજ નો છો? આ રાજ ના હોય તો જ રાજ માં આવ્યો બટા, લાગે તો રાજ નો બાપા। બસ તને કે કપડા બદલાઈ નથી લેવા દાદા, ઈ બીજા જનોય બતાવો દાદા। જનોય ઊંડી હોય, દીકરા કાઢવામાં વાર લાગે એમ? હા, કાઢવામાં હવાર થઈ જાય તો પથારી કઈ કરવી, તો હું પછી કઈ આ પૂરું કરવાનું ટાણા હમું। હા હા, જન રાજના છો ને? હા રાજના, આ તે અવતાર્યો। અરે મહારાજ પઠિયાર ની જે હો, અરે ગુરુદેવ પઠિયાર તમને નમનો કરે છે। અરે ગુરુદેવ, આપ તમે ક્યાંથી આવો છો ને આજ મારા રાજ ની અંદર આ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, પોકરણગઢ થી આવું હું, પોકરણગઢ ના રાજા અજમલ એમની દીકરી શકુણા નું શ્રીફળ તમારા આંગણે લઈને આવ્યો હો। અરે નેને ગુરુદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને, આ પિંગલગઢ ના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ। અરે પ્રધાનજી, બોલો બાપુ। આ ગુરુદેવ માને તો ઠીક છે, નકરનો ધક્કા મારી ને રાજમાંથી બહાર મૂક્યો હો। અલે ની કઈ બસ કાઠો આવી ગયો, એલા રેવા દે, જોતો નથી બાપુ કેમ મતલબ હતો? ગરમ થઈ છે, ગરમ નો હોય કા એટલે સગડી રાખીને હોવે, એના કરતા વધારે તું ઉલરા ઉલરતી હો। વરાળ ક્યાં નીકળે ભાઈ? આમ જો માર દીકરો એક ટ્રાય મારવા દે। એટલે તો દીકરો કીધો હે? તો બાપા ભામ એમ નહીં, તું એમ કે ટ્રાય માર દે હું કે હીરા નું કારખાનું હે? આ કે હું હીરા નું કારખાનું ટ્રાય મારવા દે હે? લે આ કે ટ્રાય મારવા દે, સેટી રે તારી માં લાગી જાહી। ઉકાર ન તુકાર ન કેતો પ્રધાનજી કેવાનું? હા પ્રધાનજી આયા, હા ના કામ કે મારે બાપા ઘરે ભાખરી હુકાઈ જઈ ને નામ ગાય ની આઈ ગઈ જાય બાપા। એક વાર બાપુ ની મુલાકાત લઈ લો, પૂછી આવું એમનો ન લેવા હા પૂછી જા।
અરે ઘણે કમા બાપુ ને ઘણે કમા અરે બોલો પ્રધાનજી બાપુ ગરમ થાવ મન હું બીઉ તમારાથી ગોર બાપાનું કેવું એવું થાય છે એકવાર બાપુની મણી લેવા એમ એટલે પછી જવા દો એમ અરે પ્રધાનજી હા બાપુ હે ગોરદેવ એમ નહીં માને એને રાજમાં આવવા દો આવી જા મારો ભાઈ અરે મહારાજ જો નારિયેળ તમે નહીં સ્વીકારો પુરાના પ્રણાલી પણાર આપશે બ્રહ્મત્યનો પાપ પિંગલગઢના શરીરે રહેશે અરે ને ને ગોરદેવ અરે આ તમે બ્રહ્મનો સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા બઢિયાર આર થઈને ઉભો છે રાજકોર અદ્ભુત સંતાન આવ્યો હોત ને તો મારી જીહોરી તલવારથી એમના ધરતીમાં સે જુદા કરી અને મારા ગઢના કાંગરે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા સિવળજી લાવું છું અરે પ્રધાનજી બોલો બાપુ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો બોલો બાપુ એ ભાઈ ઓય અહીંયા તો હે માં ભવાની આજે ડગલે ને પગલે જો તારા સમણ કરતો હોય ત્યારે હે માં ભવાની આજે જ્યારે રાજકુંવર આજે રંગ ભવન ની અંદર લડાઈ કરવા જાય ત્યારે હે માં ભવાની આ કુંવર ને મોત દેજે હાર ન દેતી કારણ કે આજ કુંવર ને બહુ પસંદ છે હાર પસંદ નથી જાય માં ભવાની તહે માતા રે મારી મહાવડી રે લાખો તલવારું ખરે મારા પિંગલગઢ ને પાદર લાખો તલવારું ખરે મારા પિંગલગઢ ને પાદર પર હે મા ભવાની સગન છે તારા ત્રિશુલના કે આજ રાજકુંવર કોઈને લેવો નથી અને નમવાનો પણ નથી સૂર્ય ને રજી નમન હકરે દાદા લાગુ તને ભાઈ દાદા લાગુ તને ભાઈ જો કહે સૂર્ય ને રજી નમન હકરે લાખો ટોપુ મંડાઈ મારા પિંગલગઢ ને પાદર લાખો તપુ મંડાઈ મારા પિંગલગઢ ને પાદર રહે માં ભવાની સગન છે તારા ત્રિશુલના આજ કુંવર કોઈને લેવો નથી નમવાનો નથી અને નમશે પણ ના યો ચડે કનારી અંગે સમરા પડો ચડે કનારી અંગે સમરા પડો
केड़े कटारी अगे सब कपड़ो हो ओ कहीं नहीं रहो तो लाज गी रे किया होई मारा नाम दिया होई मारा नाम कहीं नहीं रहो तो लाज गी रे ओ कहीं नहीं रहो तो लाज गी रे जहाँ पिघलना हो तो राह जगी रहे बता भाई मारा नाम बता भाई मारा नाम गड़ा पिघलना हो तो राह जगी रहे अरे भैया प्रधान आज कोई दिवस नहीं आज राजमा बोलाओ नु करण हूँ पण आवीन बटा सटी बोलावो मारा काय काम नथी बापू ना काम पड्या हे आजे पुत्र पिता ने आजे शरण न मे नमन करे वाल मार नमन करे वाल मार पुत्र पिता ने आजे शरण न मे हे पिताश्री आज कोई दिवस नहीं आज राजमा बोलावनु कारण अरे बेटा बरता अत्यारे राजमा बोलावनु कारण तो एक छे बेटा के भोकरण करथे गोरदेव व्यवहार छे भोकरण घटना राजा अजमल हेमने दिगरी सगुणा हेना लीलूड़ा सुफले ने आवा छे बेटा हे तारे स्वीकारवाना छे अरे नहीं नहीं पिताश्री अनारियल तो कदापि ने स्वीकारो करण के पोकरण घटना राजा अजमल तेनी साथे मारे 20 20 वर्षीय वेर से एटू नहीं 22 22 बोला से अनारियल तो कदापि ने स्वीकारो हे ने ने बेटा प्रताप जो आपड़े आज अनारियल ने स्वीकारी तो पोकरण घटना राजा अजमल ने एम थसे ये बढ़ियारो डरी गया मटे बेटा वाते विचारी ने करो राजा अजमल नो सुभार से राजा अजमल नो सुभार से अपनी आज्ञा होय तेनु मस्तक अपना चढ़ो मत तैयार से अरे नहीं नहीं बेटा प्रताप हे तो हो पण जानू छु बेटा पण बेला आपणे दीकरी ले हो अने बसी वेर ले हो हे मटे जीभळ शिकारी लियो राजा अजमल नो सुभार से राजा अजमल नो सुभार से अपनो कुवर प्रताप नारियल जिला सरदार से हो गया सिपर नहीं सिकारू ले आम सेन तेम सेन ठीकड़ू मारो भाई जिली ले बाकी पुलिस पांचरी पार्टी वाला नथिया जी टिफिन ले न जाता हवाई रे अरे गोर दादा आ पोइते कुवर ना ना कपन गाड़ी ड्राइवर से जोता नथी बधी फर्नीचर कयो જોતા તો લાગે દીકરો બહુ નમણો હે જોઈ લ્યો બાપુને કહી દો કે દાદાને છોકરો ધ્યાનમાં આવી ગયો કેતા હોય તો નારિયલ જીલાવતો જાવ આવી ગયો હા આ દીકરો તમને ધ્યાનમાં આવી ગયો હા આવી ગયો ઉતાવ રાખજે માર દીકરો નદીએ ટકા કરાવી રહ્યો હરણોનું કામ ભેગું રખાઈ ગયું તો દાદા આમાં શું વાંધો હે દાદા આ દીકરો કમ ગયો તામાં શું વાંધો આમાં નથી મેળવ મામા રોજનો કાન હોય એવા કાન હે એમ બાપુન પૂછી જો પેલા આમાં કાનમાં રંધો મારવો જો એમ કડુ જા લઈ રજો દાદા હા પલન જા મર દીકરો અરે ઘણે ખમા બાપુને ઘણે ખમા અરે બોલો પર ધ્યાનજી ગોરધનો એમ કેવું થાય છે આડોસ પરસ કહેતા હતા આમ નહીં થાય તેમ નહીં થાય દીકો ગમી ગયો કહેતા હોય તો હું શું કરું કહેતા હોય તો હું અરે પ્રધાનજી બોલો બાપુ જો ગોરધને કેવું એમ થતું હોય હા તો ગોરદેવ ને કયો કે લીલુડા સફળ જીલાવતા જાય અરે ગોર દાદા દીકાને 20 25 લીંબુ પાઈ દયો એવું કીધું છે બાપુએ એ લીલુડા નાવણે નડિયલ સ્વીકારી દયો દયો તમારો જમ આઈ દીએ પતું તો ઘડી કુવારે રાઈ એ આમ નો દેવાય એ લીલુડા નાળિયલ જીલો પરતાપ રાઈ સોનેરી નાળિયલ જીલો રે Thank you.
પ્રધાન જી નારિયલ જીલાવા ગયા છે હવે કઈ કામ હોય તો કયો નકર દાદા જવાની રજા માંગે હારું થી ઘડીક વાર બોલાયો નતર બાપુના પગ કચતો કચતો મોજો હંગી ગયો હા આલ્યો બાપુ બડે ધું કરસા કરજો બેજો બોલો કર બાપા હવે કઈ કામ છે બડિયા બાપુને પૂછી જો કેમ કે દીકો આપરો નહીં બાપુનો અરે ઘણે ખમા બાપુને ઘણે ખમા અરે બોલો પ્રધાનજી ગોરદાદાનું કે થયું છે દીકરાને સિપાળ સ્વીકારી દીધું હવે કઈ કામ હોય તો કયો અરે પ્રધાનજી બોલો તો ગોરદેવને કયો કે સાતો સાત લગ્નના મુહૂર્ત પણ કાઢતા જાય અરે ગોરદાદા હા સાતો સાત લગ્નના મુહૂર્ત કાઢતા જવાના સેમાં ઠેલીમ પડ્યા હે એ કીધું એ કરો હાલો મુહૂર્ત જોવાના હે આયા आजे पेला रे ए पनारे गोर देव फेरा पहाराया તમારો કુંવર સોમ કેતા એની બેન સગુણા મળતી રાશિ ના લગ્ન આવ્યા હવે કઈ કામ હોય તો કયો અરે પ્રધાનજી બોલો બાપુ તો ગરદે ને કેજો કે સાતો સાત ગંગોત્રી લગતા જાય અને ગણપત ની થાપના પણ કરતા જાય ભલે બાપુ એ ગોર દાદા આ વૈશ માં ઉતરે ને દાદા સાતો સાત ગંગોત્રી લખવાની દેવી દેવતા ને બધા એને આગમટે ઓ અને ગણેશ બાપા હારો ખૂણો બે ગોતી અને ગણેશ બાપા બેહાર દો અને જો ગણેશ બાપા નો બે તો ફેક એક મારી દે બાકી ગણેશ બેહારી દો કેસર છાંટીને લખ વંદે દેવ વંદે ગણપતિ લાગુ પાય ગણપતિ દાદા પ્રથમ તમારી થાપના
દેશી દિલા જો લગ્ન માં વેલા આવજો ગણપત દાદા પ્રથમ તમારી થાપના લાભ સોફ લાવજો લગ્ન માં વેલા આવજો ગણપત દાદા પ્રથમ તમારી થાપના પ્રધાનજી હા બધી વિધિ થઈ ગઈ હવે બાપુ ને કઈ કામ હોય તો કયો નકર દાદા જવાની રજા લીએ એમ બધી વિધિ કરી નાખી આ બધી વિધિ પતાવી અરે ઘણી ખમા બાપુ ને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી ગોરદાદા ને કહું થાય છે બધી વિધિ પૂર્ણ થઈ ગઈ હવે કઈ કામ હોય તો કહો અરે પ્રધાનજી બોલો બાપુ તો ગોરદા ને કહેજો કે બિંગલ કાઢવો મોટું છે માટે જાન જાડેરી આવશે ઉતારાની વ્યવસ્થા રાખે બોલો બાપુ એ ગોરદાદા પિંગલ કાઢવું મોટું છે જાન જાનેરી આવશે ઉતરામાં કઈ ખામી ન રહેવી જોઈએ જાન કેવી આવશે જાનેરી જા ને અને રી તારો બાપ જાનેરી નથી કીધું જાડેરી કીધું એ કીધું એ કરો હા તમે રાજમાં જાઓ એટલે હું કઈ ઘટવું ન જોઈએ હવે કઈ ન ઘટે ઘટશે લગભગ તમારી જિંદગી આ એમને કગડે બેહી જાય કે આજે હરખે ઉમંગે કોટે હાલની અરે અરે વિધા બધા જી મહારાજ ભૂદેવ ક્યાં એનો ઘણો સમય વીતી ગયો બે ઘોડેસવાર મોકલાવો ભૂદેવ ની તપાસ કરાવો અરે મહારાજ ભૂદેવ તો અવાજ જણાય છે કે હું તો હાલે હાલે થાકો પકડ ઘોટે આવે નહીં તો હાલે હાલે થાકો પકડ ઘોટે આવે નહીં પકડા ઘોટા પૂતી લાગે પકડ ઘોટે આવે નહીં અરે પ્રધાનજી મહારાજ ને કહો કે દાદા આવી ગયા છે અરે મહારાજ ગોરદેવ આવી ગયા છે પધાર ભૂદેવ બેન સગુના ના લીલોડા ના હરિયર તમે ક્યાં દેશ માં જી લાવીને આવ્યા ભૂદેવ અરે મહારાજ હૈયા ની માલિકો રામ રાખજો તમે મને જ્યાં ના પાડ્યા હતી ત્યાં જ બેન સગુના નું શ્રીફળ જી લાવીને આવ્યો છો મહારાજ અરે ભૂદેવ આજ મેં દાદા દાદા કીધું હતું ભૂદેવ કે તમે દેશ જાજો પરદેશ જાજો એક મારા વેરીદા ને દેશ ન જાતા છતાં પણ પિંગલગઢ જવાનું કારણ ભૂદેવ અરે મહારાજ આપણી પણ કહેવત છે કે કાગળ લખેલા વચાય છે વિધિના લેખ કદી વચાતા નથી મહારાજ ચાલો મહારાજ માંડવડા રોપી નાખી ભૂદેવ તો બેન સગુણાના લીલુડા શ્રીફળ તમે જીલાવીને આવ્યા છો ક્યાં તથના લગ્ન લાવ્યા છો તે જણાવો અરે મહારાજ પુનઃ મને સોમવાર મળતી રાશિના મુહૂર્ત આવ્યા છે ચાલો માંડવડા રોપી નાખી હા ભૂદેવ હાલ 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 ये कोई लाल लाल वासना ईमान बड़ा रूपावो Hey!
तैयारी करो जान आवती लागे है हल हल